ब्यूरो रिपोर्ट, निर्माण न्यूज, अहमदाबाद। जीएनएफसी द्वारा बारडोली खाते खातर विक्रेता तालीम शिबिरनु आयोजन करवामां आव्यु हतु, जेमां सूरत अने तापी जिल्लाना खातर विक्रेताओ हाजर रह्या हता। ताजेतरमां खेती ज्यारे खर्चाळ बनी रही छे अने रासायणिक खातरमां पण सतत भाववधारो जोवा मळ्यो छे, त्यारे योग्य माहिती अने खातरनो योग्ય जग्યાએ ઉપયોગ થાય તે હેતુ પણ અત્યારે હાલ તો જરૂરી બની જતો હોય છે। તેના માટે ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર જીએનએફસી દ્વારા બારડોલી ખાતે ફ્રૂટ એન્ડ વેજીટેબલ ફેડરેશનના હોલમાં ખાતર વિક્રેતાઓ માટે તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। ખાતરના વધતા જતા ભાવો અને બીજી બાજુ ખાતરમાં થતી કાળાબજારીથી વિક્રેતાઓ અને ખેડૂતો પણ સાવચેત બને એ જરૂરી થઈ પડે છે, અને ખાસ કરીને વાવણીના સમયે ખેડૂતોને ખાતર મળી રહે તે પણ જરૂરી છે। ખાતર માટે ખેડૂતોને આધાર કાર્ડ સહિતના પુરાવાઓ સાથે જ વેચાણ કરવામાં આવે, જેથી ખેડૂતોના ખાતરનો ઔદ્યોગિક હેતુ માટે ઉપયોગ ન થાય। આ પ્રકારની તમામ માહિતી ખાતર વિક્રેતા તાલીમ શિબિરમાં આપવામાં આવી હતી। વચ્ચે જતી હોય છે અને એમને યોગ્ય તાલીમ અને માહિતી આપવાનો એક પ્રયત્ન કરવામાં આવે છે। એટલે એ જે વિવિધ પ્રવૃત્તિઓ હોય એવી જ એક પ્રવૃત્તિ વિક્રેતા તાલીમ શિબિર, એટલે કે રિટેલર્સ ટ્રેનિંગ પ્રોગ્રામ અમે દરેક જિલ્લાઓ વચ્ચે રાખતા હોઈએ છીએ। તો એ અન્વયે આજરોજ બારડોલી મુકામે સુરત અને તાપી જિલ્લાના જે વિક્રેતા બંધુઓ છે એમને તાલીમ માટેની એક શિબિર રાખવામાં આવી છે। આ શિબિરમાં સુરત અને તાપી જિલ્લાના ગુજકોમાસોલ, FNV, ગુજરાત એગ્રો, GFDA એમ અલગ અલગ સંસ્થાઓ સાથે જોડાયેલા આશરે 101 જેટલા વિક્રેતા ભાઈઓ ઉપસ્થિત છે, અને એમને ખાસ માહિતી એ આપવાની રહેશે કે અત્યારે પોઈન્ટ ઓફ સેલ મશીન દ્વારા જે ખાતરનું વિતરણ એમના દ્વારા કરવામાં આવે એ ખૂબ જ જરૂરી છે। ખેડૂતને આધાર કાર્ડ લઈને પોઈન્ટ ઓફ સેલ મશીનમાં એન્ટ્રી કરીને ખાતર આપવામાં આવે, તેથી જે ખાતર છે એનું અન્ય કોઈ જગ્યાએ ઔદ્યોગિક વપરાશ હેતુ ડાયવર્ઝન ન થાય। જીએનએફસી દ્વારા આયોજિત ખાતર વિક્રેતા શિબિરમાં સુરત અને તાપી જિલ્લાના 100થી વધુ ખાતર વિક્રેતાઓ હાજર રહ્યા હતા, તેમજ જીએનએફસીના વડાઓ, જિલ્લા ખેતીવાડી અધિકારી તેમજ ફેડરેશનના પ્રમુખ સહિત ખેડૂત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ, સુરત। તો એક બાજુ ઉર્જા વિભાગની વાત કરીએ તો ઉર્જા વિભાગના જે MGBCL, PGBCL, UGBCL પર અત્યારે હાલ તો જે તેના પેપર લીક અને તેની સાથે પેપર ફૂટી